નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ત્રણ દાખલા શીખ્યા હતા. હવે શીખવાના છે ચોથો દાખલો. ચોથા દાખલા સ્ટાર્ટ કરીએ એની પહેલાં એક વખત સૂત્ર આપણે બધા ફરીથી આવડવા જોઈએ, બરાબર? તો ચોથા દાખલાની રકમ શું છે? તો ચોથા દાખલાની રકમમાં એવું કહે છે કે ભોંયતળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે કે ભોંયતળિયે એક લાદી લગાવવાની છે અને એ લાદીનો આકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તેના પાયાની લંબાઈ અને તેની આનુવંશિક ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. પાયાની લંબાઈ એટલે પાયાની લંબાઈ જે છે એટલે પાયાની લંબાઈ લખાય. પાયાની લંબાઈ બરાબર 24 સેન્ટીમીટર અને ઊંચાઈ કીધી છે 10 સેન્ટીમીટર. પછી શું કીધું છે? 1080 ચોરસ મીટર ભોંયતળિયા ઉપર આ મુજબની લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોશે? તો આપણે જે લાદી લગાવવાની છે એ લાદીનું ક્ષેત્રફળ, સોરી, આપણે જે ભોંયતળિયે લગાવવાની લાદી છે એ ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણે આપી દીધું છે 1080 ચોરસ મીટરમાં આપ્યું છે. એટલે ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણે આપી દીધું છે, ભોંયતળિયાનું કુલ ક્ષેત્રફળ બરાબર આપને આપેલા છે 1080 મીટર સ્ક્વેર. ચોરસ મીટર લખો કે મીટર સ્ક્વેર લખો, બંને એક જ કહેવાય, બરાબર? હવે સૌથી પહેલાં આપણે શું કરશું કે સૌથી પહેલાં આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણ જે લાદી હતી એ લાદીનું ક્ષેત્રફળ શોધી દેશું, બરાબર? તો લાદીનું ક્ષેત્રફળ બરાબર, લાદી છે સમાંતર બાજુ ચતુષ્કોણનો આકાર છે. લાદીનો આકાર કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ એટલે અહીંયા આપણે પાયો નહીં થાય, અહીંયા શું થશે? પાયાની લંબાઈ. એટલે અહીંયા શું લખાય છે? પાયાની લંબાઈ. અને વેધ એટલે થશે ઊંચાઈ. વેધ એટલે શું થશે? ઊંચાઈ. પાયાની લંબાઈ આપણે આપેલી છે 24 અને ઊંચાઈ આપણે આપેલી છે 10 અને પાછળ એકમ આવશે સેન્ટીમીટરનો સ્ક્વેર. 24 × 10 કરશો એટલે 240 સેન્ટીમીટર સ્ક્વેર થાય. એટલે લાદીનું ક્ષેત્રફળ જે છે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે અને ભોંયતળિયાનું જે ક્ષેત્રફળ છે એ મીટર સ્ક્વેરમાં છે. બંનેના ક્ષેત્રફળ અલગ અલગ ચાલે નહીં. એટલે બંનેના જે ક્ષેત્રફળ છે એને કોઈ પણ એક એકમમાં ફેરવી દેવા પડે. કાં મીટર સ્ક્વેર છે એને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવા પડે, કાં તો સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવવા પડે. એટલા માટે આપણે શું કરશું, આ જે મીટર સ્ક્વેર છે એને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવી દેશું, બરાબર? તો 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો આપણે કેટલું, આપણી પાસે ટોટલ કેટલું છે? તો કે 1080 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? તો ચોકડી ગુણાકાર. અને એ કોનું પાછું ક્ષેત્રફળ છે? તો જેનું ક્ષેત્રફળ હોય એને લખવાનું પાછું કે ભોંયતળિયાનું કુલ ક્ષેત્રફળ બરાબર ચોકડી ગુણાકાર કરો તો 1080 × 10,000 અને પાછળ એકમ આવી જશે સેન્ટીમીટરનો સ્ક્વેર. ગુણાકાર કરશો એટલે 108, એની પાછળ 1, 2, 3, 4 ને 5 મીંડા. આટલા સેન્ટીમીટર સ્ક્વેર થશે. ચલો હવે ટોટલ લાદીની સંખ્યા શોધવાની છે. તો લાદીની સંખ્યા બરાબર, તો લાદીની સંખ્યા શોધવા માટે આપણે કુલ ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ કરવું પડે, ત્યારે આપણે ખબર પડે કે ભાઈ કેટલી લાદી જોઈએ છીએ. તો ભોંયતળિયાનું કુલ ક્ષેત્રફળ, ભોંયતળિયાનું કુલ ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ, ચલો ભોંયતળિયાનું ક્ષેત્રફળ, આપણે જે ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળ્યું છે એ ક્ષેત્રફળ આપણે લેવાનું છે. પણ એ ક્ષેત્રફળ શેમાં લેવાનું છે? તો કે એ ક્ષેત્રફળ લેવાનું છે આપણે મીટર સ્ક્વેરવાળું લેવાનું નથી, આપણે સેન્ટીમીટર સ્ક્વેરવાળું લેવું પડશે, બરાબર? કેમ કે લાદીનું ક્ષેત્રફળ જે છે એ પણ સેન્ટીમીટરમાં છે. એટલે બંનેનું જે ક્ષેત્રફળ લેવું પડે એ બંનેનું ક્ષેત્રફળ આપણે સેન્ટીમીટર સ્ક્વેરવાળું લેવું પડશે. તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણે મળી ગયું સેન્ટીમીટર સ્ક્વેરવાળું. તો કેટલું મળ્યું હતું? 1,08,00,000.
અને એકમ આવશે સેન્ટીમીટરનો સ્ક્વેર, અને છેદમાં લાદીનું ક્ષેત્રફળ. તો લાદીનું ક્ષેત્રફળ આપણે મળ્યું હતું 240 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર જતો રહે, પાછળથી એક મીંડું જતું રહેશે. પછી હવે જે સંખ્યા વધી એનો ભાગાકાર 24 સાથે કરવો પડે. તો એનો ભાગાકાર તમે 24 સાથે કરશો એટલે જવાબ કેટલો આવશે? ભાગાકાર કરીને જુઓ તો કેટલો આવશે? તો એનો જવાબ આવશે 45,000. કેટલો આવશે? તો આપણે જરૂરી લાદીની સંખ્યા કેટલી થશે? 45,000. 45,000 લાદીની જરૂર પડશે. દાખલા નંબર 5. પાંચમો દાખલામાં શું છે? એક કીડી કોઈ ભૂમિ તળિયા પર પડેલા જુદા જુદા આકારના ખાદ્ય પદાર્થની ચારે બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે. તો ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધારે અંતર કાપવું પડશે? અને યાદ રાખો કે વર્તુળના પરિઘનું સૂત્ર સી બરાબર 2πr છે, જ્યાં આર વર્તુળની ત્રિજ્યા છે. ચલો હવે એની અંદર સૌથી પહેલો પ્રકાર તમને આપેલો છે. જુઓ પહેલો પ્રકાર તમને કઈ રીતે આપેલો છે? તો કે આવો અર્ધગોળાકાર, બરાબર. અને નીચે આ જે છે એ અર્ધગોળાનો શું કહેવાય? આખો વ્યાસ કહેવાય. અર્ધગોળાનો શું કહેવાય? આખો વ્યાસ. અને વ્યાસ તમને આપેલો છે 2.8 સેન્ટીમીટર. તો વ્યાસ ડી બરાબર તમને 2.8 આપેલા હોય તો ત્રિજ્યા કેટલી થશે? તો ત્રિજ્યા થશે 1.4 સેન્ટીમીટર. 2.8ના અડધા એટલે કેટલા થશે? 1.4 સેન્ટીમીટર. હવે આપણે શું શોધવાનું છે? આની ટોટલ પરિમિતિ શોધવાની છે. તો આની ટોટલ પરિમિતિ શોધવા માટે તમારે શું કરવું પડે? તો અહીંથી કીડી માની લો કે ચાલવાનું શરૂ કરે છે. તો અહીંથી ચાલવાનું શરૂ કરે એટલે આમ આખો રાઉન્ડ ફરીને આવશે, અને આખો રાઉન્ડ ફરીને અહીંયા આવે એટલે આ શું કહેવાય? અર્ધવર્તુળની પરિમિતિ. આટલું માપ શું કહેવાય? અર્ધવર્તુળની પરિમિતિ. અને ત્યાંથી પાછી કીડી પાછો પોતાના મૂળ સ્થાને આવે છે એટલે અહીંથી આટલું અંતર પાછું એને કાપવું પડશે. તો અહીંથી આટલું અંતર એને કાપવા માટે પાછું એને કોના જેટલું અંતર કાપવું પડે? તો કે અર્ધવર્તુળનો જે વ્યાસ હતો એના જેટલું અંતર કાપવું પડે. એટલે પાછો આ પણ વ્યાસ શું કરવો પડે? એમાં ઉમેરવો પડે. ત્યારે આપણને ખબર પડે કે કીડીએ ટોટલ કેટલું અંતર કાપ્યું હશે. તો સૌથી પહેલાં આપણે શું કરશું? અર્ધવર્તુળની પરિમિતિ શોધી દઈએ. તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર આખા વર્તુળની પરિમિતિનું સૂત્ર છે 2πr. તો અડધું વર્તુળ થઈ જાય તેનું સૂત્ર શું થશે? પાય આર. પાયની કિંમત મૂકવાની 22/7 ગુણ્યા આર. ત્રિજ્યા કેટલી છે? 1.4. એટલે એને શું લખાય? 14/10. અહીંયા 14ના ભાગ પડશે 7 × 2 = 14. 7 ઉડી જશે અને 22 × 2 કરશો એટલે 22 × 2 કેટલા થઈ જશે? 44/10. અને 44/10 એટલે જવાબ થશે 4.4 સેન્ટીમીટર. હવે આ જે 4.4 સેન્ટીમીટર આવ્યું એ તો ખાલી આ અર્ધવર્તુળની જ આવ્યું અહીંથી આટલા સુધીનું. હજી પાછું એને આ અંતર કાપવું પડશે. એટલે હવે અહીંયા શું શોધશું કે એણે કાપેલું કુલ અંતર શું શોધશું? કાપેલું કુલ અંતર. તો કાપેલું કુલ અંતર બરાબર કોના જેટલું કાપશે? તો કે અર્ધવર્તુળની જે પરિમિતિ હતી એ અર્ધવર્તુળની પરિમિતિ અને પાછું બીજું કોના જેટલું અંતર કાપશે? તો કે અર્ધવર્તુળનો જે વ્યાસ હતો એના જેટલું. તો અર્ધવર્તુળની પરિમિતિનું અંતર માપ કેટલું મળ્યું આપણે? 4.4. અને વ્યાસ કેટલો મળેલો છે? 2.8. એટલે આ બંનેનો સરવાળો કરશો એટલે જવાબ કેટલો આવશે? તો 4 ને 8 12નો બગડો વધી પડશે 1. 4 ને 2 6 ને 1 7. એટલે આ જે આકાર હતો એ આકારની અંદર કીડીએ ટોટલ 7.2 સેન્ટીમીટર અંતર કાપવાનું રહેશે, બરાબર. ચલો ત્યાર પછી હવે બીજો આકાર લઈએ. બીજો આકાર જે છે એ બીજો આકાર કેવો છે? તો કે બીજો આકાર આ ટાઈપનો છે. બરાબર. બીજો આકાર એ ટાઈપનો છે એમાં
આ બાજુનું માપ તમને આપી દીધું છે 1.5, તો આ બાજુનું જેટલું માપ હશે એટલું જ આ બાજુનું થશે 1.5. અને નીચે આ છેડાથી લઈને આ છેડા સુધીનું માપ આપની આપી દીધું છે 2.8. એટલે આ છેડાથી લઈને આ છેડો શું કહેવાય, અર્ધવર્તુળનો વ્યાસ કહેવાય. શું કહેવાશે, અર્ધવર્તુળનો વ્યાસ. હવે આ બાજુ અર્ધવર્તુળનો વ્યાસ થયું, તો આ છેડાથી આ સુધીનું માપ 2.8 થતું, તો સામેનું પણ કેટલું થશે 2.8. સામ સામેની બાજુના માપ કેવા હોય, સરખા હોય, એટલા માટે સામેની બાજુનું માપ પણ કેટલું થશે 2.8. બરાબર. ચાલો હવે આની ટોટલ પરિમિતિ શોધવાની છે, તો ટોટલ પરિમિતિ શોધવા માટે શું કરશું, તો કીડી સૌથી પહેલાં અહીંથી સ્ટાર્ટ કરશે ચાલવાનું, એટલે અહીંથી જશે પહેલાં અહીંયા, એટલે 1.5 અંતર. આ બાજુનું માપ કેટલું છે 1.5, એટલે એનું માપ તો આપણે મળી ગયેલું છે કમ્પ્લેટ. પછી ત્યાંથી જશે અહીંયા, એટલે એ માપ પણ આપણી પાસે કમ્પ્લેટ છે. અહીંથી જશે અહીંયા, એ માપ પણ આપણી પાસે કમ્પ્લેટ છે. પરંતુ આ પછી અહીંયા અર્ધવર્તુળ આકારે જાય છે એ માપ આપણી પાસે છે નહીં, એટલે સૌથી પહેલાં શું કરવું પડે, આ અર્ધવર્તુળ આકારે જે જાય છે એનું માપ શોધવું પડે. અને એનું માપ મળી જાય પછી બધા એનો શું કરી દેવાનો સરવાળો, એટલે કીડીએ ટોટલ કેટલું અંતર કાપ્યું છે એ આપણને ખબર પડી જશે. બરાબર. તો અર્ધવર્તુળ જે હતો, તો અર્ધવર્તુળનો વ્યાસ કેટલો હતો, તો કે અર્ધવર્તુળનો વ્યાસ એટલે કે ડી બરાબર હતો 2.8, તો ત્રિજ્યા કેટલી થશે 1.4 સેન્ટીમીટર. સૌથી પહેલાં આપણે શોધશું અર્ધવર્તુળની પરિમિતિ. તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર એનું સૂત્ર શું થશે, કે પાઈ આર. પાઈની કિંમત આવશે 22/7, ત્રિજ્યા આવશે 1.4, એટલે એને લખાય 14/10. 14 ભાગ પડશે 7 × 2 = 14, એટલે 7 ઉડી જશે, તો ઉપર વધશે 22 × 2, તો 22 × 2 એટલે 22 × 44/10, પાછળ એકમ આવશે સેન્ટીમીટર, એટલે જવાબ આવશે 4.4 સેન્ટીમીટર. એટલે જે અર્ધવર્તુળ હતો, તો એ અર્ધવર્તુળ આકારની પરિમિતિ સોરી લંબાઈ કેટલી મળી આપણે, 4.4 સેન્ટીમીટર. હવે શું કરવાનું, કાપેલું અંતર શોધવા માટે બધી બાજુના માપનો શું કરી દેવાનો સરવાળો. તો કાપેલું કુલ અંતર, કાપેલું કુલ અંતર બરાબર સૌથી પહેલાં કેટલું કાપે છે, અહીંથી આટલું જાય છે એટલે 1.5 અંતર કાપ્યું કહેવાય, પ્લસ ત્યાંથી અહીંયા આટલું જાય છે એટલે કેટલું કાપ્યું કહેવાય, 2.8 કાપ્યું કહેવાય, પ્લસ ત્યાંથી અહીંયા આટલું નીચે આવે છે એટલે શું કહેવાય, 1.5 પ્લસ. અને આ જે અર્ધવર્તુળ આકારે જે અંતર કાપતું હતું એની પરિમિતિ આપણે મળી 4.4, એટલે એની ટોટલ લંબાઈ કેટલી મળશે આપણે 4.4. એટલે આ બધાનો શું કરી દેવાનો સરવાળો. તો આ બધાનો સરવાળો કરવા માટે ચલો સરવાળો કરો, તો કેટલો થશે, 1.5 1.5 એટલે 3 કહેવાશે, અને 2.8 અને 4.4 સરવાળો આપણે આગળ કર્યો તો એનો જવાબ મળે તો 7.2. તો 7.2 અંદર તમે 3 ઉમેરશો એટલે તમારો જવાબ આવશે 10.2 સેન્ટીમીટર. ચલો ત્યાર પછી હવે આવે છે ત્રીજો આકાર. ત્રીજો આકાર જે છે એ કયા ટાઈપનો છે, ત્રીજો આકાર આ ટાઈપનો છે. હવે અહીંથી આ છેડાનું સુધીનું માપ તમને કમ્પ્લીટ આપી દીધું છે, બંને બાજુ 2-2 છે આટલું માપ પણ. અહીંથી અહીંથી લઈને અહીંયા આ જે છે એ બંને, અહીંથી લઈને આટલું અને અહીંથી લઈને આટલું. હવે તમારી પાસે કયું નથી, તો કે તમારી પાસે આ જે અર્ધ વર્તુળ આકારનું છે એ માપ તમારી પાસે છે નહીં, પરંતુ એનો તમને વ્યાસ આપી દીધો છે, અર્ધવર્તુળનો વ્યાસ આપણે આપી દીધો છે 2.8. કેટલો આપી દીધો છે, 2.8. એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ અર્ધવર્તુળની પરિમિતિ શોધી દેવાનું, અને એ શોધાઈ જાય પછી ત્રણેયનો શું કરી દેવાનો સરવાળો, આ પહેલું માપ, આ બીજું માપ, આ ત્રીજું માપ, ત્રણેયનો સરવાળો કરી દો, એટલે કીડીએ ટોટલ કેટલું અંતર કાપ્યું છે એ તમને મળી જશે. તો ડી બરાબર આપણે આપેલા છે 2.8 સેન્ટીમીટર, તો આર બરાબર કેટલા થશે, 1.4 સેન્ટીમીટર. તો હવે શોધશું શું સૌથી પહેલાં, તો કે અર્ધવર્તુળની પરિમિતિ. તો અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર શું થશે, પાઈ આર. પાઈની કિંમત થશે 22/7, અને ત્રિજ્યા થશે 1.4, એટલે 14/10. 14 ભાગ પડશે 7 × 14, 7 જશે 22 × 2, એટલે કેટલા થશે, 44.
અને 44ના છેદમાં 10 અને પાછળ એકમ આવશે સેન્ટીમીટર, અને જવાબ આવશે 4.4 સેન્ટીમીટર. બરાબર, આ કોનું માપ મળ્યું? તો કે આપને અર્ધવર્તુળનું માપ મળ્યું. જો અર્ધવર્તુળનું માપ મળી જાય પછી આપણે ટોટલ અંતર શોધવાનું છે, તો ટોટલ અંતર શોધવા માટે કાપેલું કુલ અંતર બરાબર કેટલા થશે? 4.4. સૌથી પહેલાં આપણે આ અર્ધવર્તુળનું ગણી લઈએ, એનું ગણાઈ જાય પછી અહીંયાથી આ પછી આ, એટલે 4.4 + 2 + 2, તો સરવાળો કરશો તો જવાબ કેટલો હશે? 8.4 સેન્ટીમીટર. તો તમને એક પ્રશ્ન પૂછ્યો છે, ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે? તો સૌથી વધારે અંતર શેમાં કીડી કાપે છે? પહેલામાં કાપે છે 7.2, બીજામાં કાપે છે 10.2, ત્રીજામાં કાપે છે 8.4. તો સૌથી ત્રણેમાં ત્રણની અંદર સૌથી વધારે શેમાં કાપેલે છે? તો કીડીએ આકૃતિ બીમાં સૌથી વધારે અંતર કાપવું પડે, અંતર કાપવું પડશે.